આપણો પહેલો સબ્જેક્ટ છે ઇતિહાસ જીપીએસસીએ લાસ્ટ ફાઇવ જે પેપરો લીધા એમાં ઇતિહાસ જે ભારત સંદર્ભે પણ પૂછાય છે અને ગુજરાતના સંદર્ભે પણ ભારતના સંદર્ભે વાત કરીએ તો પ્રાચીન ભારત પ્રાચીન ભારતમાં કયા ટોપિકો આવે છે તો સિંધુ ખીણ સંસ્કૃતિ એનો સમાજ એનો ઇતિહાસ કળા ધર્મ સિંધુ સભ્યતા પછી વૈદિક યુગ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ભારત પરના વિદેશી આક્રમણો અને તેમનો પ્રભાવ વિદેશી આક્રમણો ખાસ કરીને શક હુણ કુષાણ પછી મૌર્ય રાજવંશ ગુપ્ત રાજવંશ તેમનું વહીવટ તંત્ર સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ કલાઓ સ્થાપત્ય તેમનું સાહિત્ય તેમનું વિજ્ઞાન અને ટેકનોલોજી પછી કનિષ્ક હર્ષવર્ધન અને દક્ષિણના રાજવંશો આ ટોપિકો છે એ પ્રાચીન ભારતમાં આવે છે ડિસેમ્બર એકવીસના ક્લાસ વન ટુની પ્રિલિમ એક્ઝામમાં પ્રાચીન ભારતના દસ પ્રશ્નો માર્ચ એકવીસની પ્રિલિમ એક્ઝામમાં છવ્વીસ પ્રશ્નો ઓગણીસમાં બે હજાર અઢાર બે હજાર અઢારમાં બાર પ્રશ્નો બે હજાર સત્તરમાં ચોવીસ પ્રશ્નો અત્યાર સુધી લાસ્ટ ફાઈવ એક્ઝામમાં પ્રાચીન ભારતમાંથી કુલ નેવું પ્રશ્નો પૂછવામાં આવે છે મધ્યકાલીન ભારત મધ્યકાલીન ભારતમાં દિલ્હી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય મુગલ સામ્રાજ્ય અને ભક્તિ આંદોલન તથા સુફીવાદ જે મધ્યકાલીન ભારતમાં સમાવેશ ટોપિકો છે ડિસેમ્બર બે હજાર એકવીસમાં એક માર્ક્સનું માર્ચ એકવીસના પેપરમાં ત્રણ માર્ક્સનું બે હજાર ઓગણીસના પેપરમાં નવ બે હજાર અઢારના પેપરમાં એક બે હજાર સત્તરમાં ચાર ટોટલ અઢાર માર્ક્સનું મધ્યકાલીન ભારતમાંથી પૂછવામાં આવ્યું છે અર્વાચીન ભારત અર્વાચીન ભારતમાં કયા ટોપિકો આવે છે તો યુરોપિયન વેપારીયન કંપનીઓ માટેનો સર્વોચ્ચ માટેનો સંઘર્ષ પછી બંગાળ મૈસૂર મરાઠા અને હૈદરાબાદ રાજ્યો વિશેષ સંદર્ભમાં ગવર્નર જનરલ અને એમના વાઇસ રોયલ્સ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વતંત્રતા સંગ્રામ તેનો ઉદભવ સ્વરૂપ કારણો પરિણામો અને તેનું મહત્વ ઓગણીસમી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારાના આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ બાબા સાહેબ આંબેડકર તેમનું જીવન ભારતના બંધારણમાં તેમનું યોગદાન અને આઝાદી પછી ભારતનું ભારતના રાજ્યોનું પુનર્ગઠન આ બધા ટૉપિકો અર્વાચીન ભારતમાં આવે છે ડિસેમ્બર બે હજાર એકવીસના પ્રિલિમ પેપરમાં એકવીસ માર્કનું માર્ચ એકવીસના પેપરમાં અગિયાર માર્ક્સનું બે હજાર ઓગણીસના પેપરમાં પંદર માર્ક્સનું બે હજાર અઢારના પેપરમાં પંદર માર્ક્સનું બે હજાર સત્તરના પેપરમાં નવ માર્ક્સનું ટોટલ એકોતેર માર્ક્સનું અર્વાચીન ભારતમાંથી પાંચ પેપરોમાં પૂછાયું છે ઇતિહાસ ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો પ્રાચીન ગુજરાત એટલે પ્રાચીન ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિ તેની લાક્ષણિકતાઓ તેનું કળા ધર્મ સામાજિક જીવન તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો જેવા કે મૈત્રક સોલંકી વાઘેલા વંશ એમના વહીવટતંત્ર એમની આર્થિક પરિસ્થિતિ સામાજિક ધાર્મિક પરિસ્થિતિ એમનું સાહિત્ય કલા સ્થાપત્ય વગેરે પ્રાચીન ગુજરાતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે ડિસેમ્બર બે હજાર એકવીસના પેપરમાં પ્રાચીન ગુજરાતમાંથી છ માર્ક્સનું બે માર્ચ એકવીસના પેપરમાં એક માર્ક્સનું બે હજાર ઓગણીસના પેપરમાં ચાર બે હજાર અઢારના પેપરમાં એક માર્ક્સનું બે હજાર સત્તરના પેપરમાં બે કુલ ચૌદ માર્ક્સનું પ્રાચીન ગુજરાતમાંથી પૂછવામાં આવે છે મધ્યકાલીન ગુજરાત મધ્યકાલીન ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સુલતાન અહમદશાહ પહેલા મોહમ્મદ બેગડો બહાદુર શાહ એ મધ્યકાલીન ગુજરાતમાં આવતા ટોપિકો છે ડિસેમ્બર બે હજાર એકવીસના પેપરમાં મધ્યકાલીન ગુજરાતમાંથી એક માર્ક્સનું માર્ચ એકવીસના પેપરમાં ચાર માર્ક્સનું બે હજાર ઓગણીસના પેપરમાં એક માર્ક્સનું બે હજાર સત્તરના પેપરમાં ત્રણ માર્કસનું ટોટલ નવ મધ્યકાલીન ગુજરાતમાંથી પાંચ પેપરોમાં પૂછાયું છે ગુજરાત ગુજરાતમાં છે મુગલો અને મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાતમાં વડોદરામાં ગાયકવાડનું શાસન વોકર કરાર અઢારસો સત્તાવન નું સ્વતંત્ર સંગ્રામ ઉદ્ભવ સ્વરૂપ કારણો પરિણામો મહત્વ ગુજરાત વિશેષ સંદર્ભમાં સદીમાં ધાર્મિક અને સુધારા આંદોલનો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજાઓના સુધારાવાદી પગલાઓ મહાત્મા ગાંધી તેમના વિચારો તેમના સિદ્ધાંતો તેમનું જીવન દર્શન પછી છે ખેડા સત્યાગ્રહ બોરસદ सत्याग्रह बारडोली सत्याग्रह दरासना सत्याग्रह धोलेरा सत्याग्रह राजकोट सत्याग्रह लिमड़ी सत्याग्रह विशेष संदर्भ में स्वतंत्रता चढ़व एकीकरण में सरदार पटेल की भूमिका महागुजरात आंदोलन तमज अगत्य घटनाओं आ बदा टॉपिक अर्वाचन गुजरात में आए डिसेम्बर बेहजार एक प्रलिब पेपर में मा एक मार्च मार्च एक પેપરમાં પાંચ માર્ક્સનું બે હજાર ઓગણીસના પેપરમાં ત્રણ માર્કસનું બે છે તો મિત્રો આ ડેટા પરથી આપણે જોઈએ કે પ્રાચીન ભારતમાંથી સૌથી વધુ નેવું માર્કસનું પૂછાયું છે જ્યારે અર્વાચીન ભારતમાં પણ ખાસું એવું ઇકોતેર માર્ક્સનું પૂછાયું છે એટલે હિસ્ટ્રીને સબ્જેક્ટની વાત કરીએ તો સૌથી મહત્ત્વના બે ટૉપિક છે પ્રાચીન ભારત તથા અર્વાચીન ભારત તેમજ અર્વાચીન ગુજરાત પણ એટલું જ મહત્ત્વનું છે જ્યારે બીજા બધા ટૉપિકોમાંથી પૂછાતું હોય છે પણ સૌથી મહત્ત્વના ત્રણ ટૉપિક પ્રાચીન ભારત અર્વાચીન ભારત તેમજ અર્વાચીન ગુજરાત આજે આપણે જીપીએસસીએ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી કુલ લીધેલ પાંચ પેપરોમાં ઇતિહાસમાં ટોપિક વાઇઝ કેટલા માર્ક્સનું પૂછવામાં આવ્યું છે આપણે જોયું તો મિત્રો ટાઈમ ઘણો થઈ ગયો વિડીયો વધુ લાંબુ ના થાય માટે બાકીના સાત સબ્જેક્ટના વિડીયો आप नेक्स्ट टाइम अपलोड करशू वीडियो पसंद आए तो प्लीज लाइक इट शेयर इट एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल मारी चैनल ने सब्सक्राइब करने ना भूलता एंड थैंक यू फॉर वाचिंग माय वीडियो